આગળ વધીએ. અમદાવાદમાં કોરોનાના કેસ સાથે દર્દીઓના મોતના આંકડા પણ વધી રહ્યા છે. દર્દીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાની જાણ કરવાથી લઈને હોસ્પિટલમાં દાખલ કરવા અંગે એસપીપી હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી. હાટકેશ્વર વિસ્તારમાં રહેતા અસરાની પરિવારના મોભીને એસપીપી હોસ્પિટલે પહેલા કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાનું કહી બપોરે ઘરે મોકલ્યા હતા, જેના 8 કલાક બાદ મોડી રાત્રે ફોન કરીને રિપોર્ટ પોઝિટિવ હોવાનું કહીને ફરી દાખલ થવા કહ્યું. આ પૂર્વે હર્ષનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ હોવાની જાણ નહોતી કરવામાં આવી, જેથી આખો પરિવાર સંક્રમિત થયો છે. 19 મેના રોજ એમણે અહીંયા એસયુપીમાં એડમિટ થયા. 21 મેના રોજ એમને એવું કીધું કે તમારો નેગેટિવ છે અને ઘરે મોકલી દીધા બપોરે. અને પછી રાત્રે 11:30 વાગે ફરીથી ફોન કર્યો એસયુપી હોસ્પિટલના સ્ટાફે મને કે તમારો પપ્પાનો પોઝિટિવ રિપોર્ટ હતો, પણ અમારે કહેવામાં ભૂલ થઈ હતી. તો એસપીપી હોસ્પિટલની ગોર બેદરકારીને લઈને પિતાએ પણ તંત્રની ઉણપ હોવાના આરોપ લગાવ્યા હતા. કે જેનામાં કેપેસિટી ના હોય ને અંદરથી કદાચ હારી ગયા હોય તો એ માણસ મરી ગયા. એટલે આ તંત્રની બેદરકારી બહાર લાવવા માટે હું નરેન્દ્ર અસરાની હાટકેશ્વર સર્કલ ઉપર આવું છું અને આજરોજ ફરી પાછો આ એમ્બ્યુલન્સને બોલાવી અને ફરી પાછો હું એડમિટ થવા જાઉં છું અત્યારે 12 વાગે. એટલે આ ખાસ નોંધ લેજો, 19 તારીખે દાખલ થયેલો, આજે 7 વાગે મને રજા આપેલી, નેગેટિવ કરી, ફરી પાછો આજે મને 11 વાગે ફોન આવ્યો કે ભાઈ તમે પોઝિટિવ છો. તો આ કેસમાં એસપીપી હોસ્પિટલના તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે, ત્યારે એસપીપી હોસ્પિટલના તંત્રએ સ્પષ્ટતા કરી કે 2 દર્દીના નામ સરખા હોવાથી ભૂલ થઈ ગઈ છે. તો સિવિલ અને એસપીપી હોસ્પિટલમાં વારંવાર સામે આવતી બેદરકારીને લઈને કોંગ્રેસના ધારાસભ્યે તંત્રને સરકાર ઉપર પ્રહાર કર્યા. ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે એક તરફ લોકો મુશ્કેલીમાં છે, બીજી તરફ તંત્રને સરકારને કોઈની નથી પડી. આવી થોડીક બેદરકારીના કારણે લોકો ખૂબ ચિંતામાં હોય છે અને ખાસ કરીને જ્યારે આ નરેન્દ્ર કુમાર અસરાનીની જે ફેમિલીવાળા છે તેના 4 લોકો અત્યારે એસપીપી હોસ્પિટલની અંદર દાખલ છે અને એક વ્યક્તિના કારણે બીજા 4 લોકોને પણ આનો ચેપ લાગ્યો છે, આ સંક્રમણનો ભોગ બનેલા છે. ત્યારે હું જે પણ જે એના સાથે અધિકારીઓ છે, જોડાયેલા છે, ડૉક્ટરો છે, તેમને હું વિનંતી કરું છું કે આપના ભરોસે જે પણ લોકો આવે છે એને આપ સારું કામ કરતા હો છો, છતાં પણ આવી ભૂલના કારણે જ્યારે આખા પરિવારના અંદર 4-4 લોકો જ્યારે પોઝિટિવ થઈ જાય ત્યારે આ ખૂબ ગંભીર બેદરકારી કહેવાય અને આવી બેદરકારી ના થવી જોઈએ તેવું સત્તાધીશોને ખાસ કહેવા માંગુ છું. તો આ આક્ષેપો એક તરફ કોંગ્રેસ તરફથી થયા, જે બાદ ભારતીય જનતા પાર્ટી તરફથી શું રિએક્શન આવ્યું આપને સમજાવીએ. કોરોના વોરિયર્સની સામે આક્ષેપ કરે છે તે યોગ્ય નથી. કોરોના વોરિયર્સને અભિનંદન આપવા જોઈએ. સિવિલ હોસ્પિટલમાં અત્યારે તમામ લોકો પોતાની નૈતિક જવાબદારી સમજીને જાન જોખમમાં મૂકીને દર્દીઓની સારવાર કરી રહ્યા છે ત્યારે એમને પ્રોત્સાહન કરવું જોઈએ. એને આક્ષેપો કરીને હતો જ